ભરૂચ સ્ટેશન રોડ પાસે આવેલા ફ્રૂટ માર્કેટને હોકર્સ ઝોન બનાવવાના હેતુથી ફ્રૂટ માર્કેટને હંગામી ધોરણે અનિયંત્રિત સ્થળે ખસેડવામાં આવી છે. ભરૂચ સ્ટેશનના સ્ટેશન વિસ્તારમાં આવેલ ફ્રૂટ માર્કેટમાં યોગ્ય વ્યવસ્થા નહીં હોવાના કારણે આડેધડ લારીઓ ઊભી રહેવાથી તેમજ ગ્રાહકોના વાહનો પાર્ક કરવાના લીધે ટ્રાફિક સમસ્યા ઊભી થતી હતી. જોકે વહીવટીતંત્ર દ્વારા આ ફ્રૂટ માર્કેટને હોકર્સ ઝોન બનાવવાની મંજૂરી આપવામાં આવી છે, જેને લઈને હાલના ફ્રૂટ માર્કેટના નજીકમાં આવેલ ખાલી પ્લોટમાં હંગામી ધોરણે ખસેડવામાં આવી છે. સ્ટેશનથી 5 બત્તી સુધીના વિસ્તારમાં રોડ ઉપર 60 જેટલી લારીઓ હોવાના કારણે ટ્રાફિકની સમસ્યા થતી હતી. સાથે સાથે આ લારીઓ અહીંયા હોવાના કારણે એના જે કસ્ટમર હોય રોડ ઉપર પોતાનું વાહન રાખી અને ત્યાંથી ખરીદી કરતા હતા, એટલે જે લોકો પોતાના વાહનો લઈને જતા હોય અથવા રાહદારીઓ હોય એ લોકોને પણ તકલીફ પડતી હતી. નગરપાલિકા દ્વારા કલેક્ટર સાહેબની મંજૂરી લઈને જે આ પાર્કિંગ પ્લોટ ડેવલપ કરવામાં આવેલો હતો તેની અંદર હંગામી ધોરણે આ લારીઓ વાળાને ખસેડેલા છે. અત્યારે લગભગ 75 થી 80 જેટલી લારીઓ અહીંયા ખસેડેલી છે. એની સામેની જગ્યામાં જો ઓકર જોવાનું નગરપાલિકા દ્વારા આયોજન કરેલું છે, એનું પ્લાનિંગ ડ્રોઈંગ બધા મંજૂર કરવામાં આવેલા છે અને આગામી 3 થી 4 મહિનામાં કામ પૂરું થશે એટલે આ તમામ લારીઓવાળાને જે ઓકર જોન છે એની અંદર ખસેડવામાં આવશે.